મહારાષ્ટ્રમાં દલિતો મરાઠા વચ્ચે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ધાંગધ્રામાં પડ્યા હતા, જેને ભાગરૂપે જિલ્લામાં તેમજ તાલુકાના અનુસૂચિત જાતિ દલિત સમાજ દ્વારા કલેક્ટરને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. ધાંગધ્રા કલેક્ટર કચેરી ખાતે તારીખ 6 જાન્યુઆરી 2018 રોજ ધાંગધ્રાના ભારતીય મૂળ નિવાસી સમાજ ગુજરાત તથા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા ભીમા કોરેગાંવની ઘટના વખોડી આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં SC સમાજના લોકો કલેક્ટર કચેરી આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. ધાંગધ્રા ભારતીય મૂળ નિવાસી સમાજ તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલામાં મૃતકના પરિવારજનોને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તદુપરાંત આ મામલે ધાંગધ્રાના અનુસૂચિત જાતિ દલિત સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ સાથે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશમાં માનવવાદી, આતંકવાદી, જાતિવાદી, કોમવાદી સંગઠનો જેવા કે RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના આવા ટેકા ચલાવતા સંગઠનો કે જે દેશની અખંડતા જાતિવાદી ઝેર ફેલાવવાનો, કોમવાદ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે, દેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાની ગરિમાને નુકસાન પહોંચાડે છે. આવા સંગઠનો ઉપર અનેક કેસો થયેલા છે અને વારંવાર આવા બનાવો બનતા રહે છે. તેમ છતાં ભારત સરકાર કે જે તે રાજ્યની સરકાર બેદરકારી રાખી આવા સંગઠનો ઉપર કાર્યવાહી કરતી નથી, તેથી આવા સંગઠનો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે. અને જો આવનારા દિવસોમાં આવા સંગઠનો ઉપર કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજ્યના ભીમા કોરેગાંવનો જે બનાવ બન્યો છે, 2018 જાન્યુઆરીના રોજ એના માનવંતા કાર્યક્રમમાં જે દલિતો એકઠા થયા હતા, ગુજરાત નહીં પણ દેશભરના દલિતો એકઠા થયા હતા, અને એ કાર્યક્રમ દરમિયાન જે પોતપોતાના વતન પરત ફરી ગયા હતા દલિત સમાજના લોકો, ત્યારે આજે RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનો, જે સંભાજી નામના ભીંગડે જે માસ્ટર માઇન્ડ છે અને મિલિંદ ઓબર્ટ નામના જે વ્યક્તિની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પુના અને જુહુ પોલીસ સ્ટેશન મુંબઈમાં જે જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ વિરુદ્ધ જે ખોટી ફરિયાદો કરવામાં આવી છે એની તાત્કાલિક ધોરણે જો પાછી ખેંચવામાં નહીં આવે તો દલિત સમાજ, સમગ્ર દલિત સમાજ ભારતનો જન આંદોલન કરશે અને લોકતાંત્રિક રમે આંદોલન કરશે. શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા.